સુરતના ડિંડોલી ઠાકોરનગરમાં આજે સવારે સોશિયલ ડિસ્ટન્સનો અમલ થતો ન હોય સ્થળ ઉપર પહોંચી કાર્યવાહી હાથ ધરતી ઉશ્કેરાયેલા લોકોએ પોલીસ સાથે ઘર્ષણ સર્જી પથ્થરમારો કર્યો હતો। પોલીસ તે સ્થિતિ કાબૂમાં લઈ પોલીસ ફોર્સ ત્યાં બોલાવી હળવો લાઠીચાર્જ કર્યો હતો। પોલીસ તે સ્થળ ઉપરથી 10 થી વધુઓને અટકાયત કરી હતી, જ્યારે રસ્તા ઉપર ઉતરી આવેલા લોકોને સમજાવી ઘરે પરત મોકલ્યા હતા। પોલીસ સૂત્ર દ્વારા પ્રાપ્ત વિગત અનુસાર સુરતના ડિંડોલી વિસ્તારમાં રેલવે ટ્રેકને અડીને આવેલ ઠાકોરનગરમાં આજે વહેલી સવારે સોશિયલ ડિસ્ટન્સિંગનો અમલ થતો ન હોય સ્થળ ઉપર ડિંડોલી પોલીસની પીસીઆર વાન પહોંચી હતી। પોલીસે લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગનો અમલ કરવા સૂચના આપી કાર્યવાહી શરૂ કરી હતી। તે સમયે પોલીસે એક યુવાનને દંડો મારતા સ્થિતિ વણસી હતી અને લોકોના ટોળા એકત્ર થઈ પોલીસ ઉપર પથ્થરમારો શરૂ કર્યો હતો। પોલીસે સ્થિતિ કાબૂમાં લેવા પ્રયાસ કર્યો હતો, પરંતુ લોકો ઉશ્કેરાયેલા હોય સ્થિતિ વધુ વણસે નહીં તે માટે વધારાની પોલીસ ફોર્સને ત્યાં બોલાવી હતી। સ્થળ ઉપર પહોંચેલી વધારાની ફોર્સે લોકોને કાબૂમાં લેવા હળવો લાઠીચાર્જ કર્યો હતો અને સ્થળ ઉપરથી 10 થી વધુ અટકાયત કરી હતી। પોલીસે રસ્તા ઉપર ઉતરી આવેલા લોકોને ઘરે જવા સમજાવી પરત મોકલ્યા હતા। બાદમાં સ્થાનિક પોલીસની સાથે SRPને પણ ગોઠવી દેવામાં આવી હતી। જી સર, આજે રિંડોલી કે ઠાકોરનગર સર પોલીસ પર પથ્થર માર્યો ગયા ગયા સર, ક્યાં હેપર આજ સુબહ 6:30 બજે કે કરીબ 6:30 બજે કરીબ PCR હમારે રૂટીન ગશ્ત પે થી ઉસી દોરાન કુછ લોગ રાશન લેને કે બહાને સે નિકલે થે તો પોલીસ કી વેન કો દેખ કે ઉન્હોને ભગદડ મચાઈ જિસમે એક લડકા ગિર ગયા जिसका हैवी वेट था, तो गिरा तो खड़ा नहीं हो पाया तो उसको पब्लिक को ऐसा लगा कि भाई पब्लिक ने पुलिस ने मार दिया, तो ऐसा चिल्ला चिल्ला के लोग इकट्ठा हो गए पटरी के ऊपर, रेलवे पटरी के ऊपर, और फिर पुलिस के ऊपर उन्होंने पथराव किया, जिस पथराव में हमारे पुलिस जवान के कान के ऊपर उसको इंजरी हुई है जिसके भी वो ट्रीटमेंट है। जैसे ही हमको ये सूचना मिली पुलिस के ऊपर पथराव की तो हम पूरे पुलिस फोर्स के साथ गए हैं वहाँ पर, सारे जो भी क्राउड था उसको डिस्पर्स किया है और अभी स्पॉट के ऊपर कोई क्राउड नहीं है, सब लोग घर पे हैं। और जो वहाँ पे स्टोन पेंटिंग कर रहे थे, पथराव कर रहे थे, उनमें से हमने 5 लोगों को अभी हिरासत में लिया है और आगे की जांच जारी है।